નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ત્રણ દેશોની 10 દિવસની વિદેશ યાત્રા પર નીકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મ્યાનમારની રાજધાની નેપીથામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસ્થાન સમયે બહાર પાડેલા નિવેદનમાં શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદેશમાં પડેલું ભારતનું કાળું નાણું પાછું લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો એ તેમની અગ્રતા રહેશે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતે યોજાનાર G20 સમિટમાં શ્રી મોદી આ મુદ્દો ઉઠાવશે. પશ્ચિમનું અનુકરણ કરવાની પરંપરાગત ભારતીય ટેવથી વિપરીત શ્રી મોદીએ પૂર્વમાં આવેલા દેશો ઉપર આર્થિક સહકાર માટે ધ્યાન કેન્દ્રિત કરવાની નીતિ અપનાવી છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેર ઉપરાંત મ્યાનમાર અને ફિજીમાં પણ તેઓ ભારતીય સમુદાયને ભારતની વિકાસ યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ આપશે. કેન્દ્રીય મંત્રી ચૌધરી વિરેન્દ્રસિંહે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો કાર્યભાર સંભાળી દીધો છે. કાર્યભાર સંભાળ્યા બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારનો વિકાસ તેમની પ્રાથમિકતા રહેશે. ભૂમિ અધિગ્રહણ મામલે ખેડૂતોના હિતને સર્વોપરી રાખવા પર વિશેષ ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ મનરેગામાં રહેલી ખામીઓને દૂર કરવા ખાતરી આપી હતી. जहाँ तक मनरेगा की कार्यशैली की बात है, उसमें कोई खामियां हैं कोई, उनको हम उस पर पुनर्विचार करेंगे. બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ મોદી સરકારમાં જોડાયા બાદ આજે ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નવી ઓફિસમાં પહેલા દિવસે પત્રકારો સાથે વાતચીત સમયે શ્રી ચૌધરીએ મંત્રીપદ વડે દેશ સેવાનો મોકો આપવા બદલ પ્રધાનમંત્રી મોદી તથા પક્ષનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આંતરિક સલામતીને અગ્રતા આપવા સાથે વિપરીત આબોહવા વચ્ચે સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોની તકલીફોનું નિવારણ કરવા તેઓ ખાસ પ્રયત્નશીલ રહેશે. કૌશલ્ય વિકાસ મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ મંત્રી શ્રી રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે હવે દેશના યુવાનોના કૌશલ્યના વિકાસની જવાબદારી તેમના શિરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવા પ્રતિભાઓનો વિકાસ કરી પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ યંગ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે. છત્તીસગઢના આરોગ્યમંત્રી અમર અગરવાલના મત વિસ્તાર વિલાસપુરના પેંડારી ગામે નસબંધી કેમ્પમાં વ્યંધીકરણ ઓપરેશન કરાવ્યાના 24 કલાકમાં 40 જેટલી મહિલા પેઢુમાં દુખાવા સાથે અસહ્ય પીડાનો ભોગ બની હતી. તમામ પીડિત મહિલાને જિલ્લા હોસ્પિટલ તેમજ એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન 8 મહિલાના મૃત્યુ થઈ ચૂક્યા છે. ઘટનાને પગલે રાજ્યમાં આક્રોશ અને શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી રમણસિંહે તાકીદે 3 સભ્યોની સમિતિની રચના કરીને તપાસના આદેશ કર્યા છે અને મૃતકોના પરિવારના સભ્યોને રૂપિયા 4 લાખનું વળતર તેમજ ગંભીર રીતે બીમાર મહિલાને રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઘટનાને પગલે 4 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપનો સાથ છોડી ગઈકાલે વિરોધપક્ષની પાટલી પર બેસેલ શિવસેનાએ આજે વિધાનસભાના અધ્યક્ષપદ માટે ભાજપ સામે પોતાનો ઉમેદવાર ઉભો રાખેલ છે. ભાજપ તરફથી આ પદ માટે હરિભાઈ બાવડેએ ઉમેદવારી નોંધાવી છે તો શિવસેના તરફથી વિજય ઉતીને ઉભા રખાયા છે. અધ્યક્ષપદ માટે કોંગ્રેસે પણ વર્ષા ગાયકવાડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાત વિધાનસભાનું 2 દિવસીય સત્ર આજે બપોરે સમાપ્ત થયું હતું. વિધાનસભાની બેઠક આજે સવારની હતી. વિરોધપક્ષના કોંગ્રેસના સભ્યો કાર્યવાહીમાંથી અવરોધ કરવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ થયા હોવાથી ખાસ ચર્ચા વિના જ 3 જેટલા વિધેયકો પસાર થયા હતા. ગઈકાલે 3 વિધેયકો પસાર કર્યા બાદ આજે સભાગૃહે એફએસએલ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સુધારા વિધેયક પસાર કર્યા હતા. ત્યારબાદ સભાગૃહમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થયો હતો. ભાજપના અશોકભાઈ પટેલે વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા તમામ પ્રજાજનોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. 2019માં ગાંધીજીની જન્મજયંતિ ઉજવાય તે પહેલા સમગ્ર ગુજરાતને ચોખ્ખું બનાવવાનું ધ્યેય હાંસલ કરવા તેમણે અપીલ કરી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.